हेलो फ्रेंड्स, वेलकम टू हिमानीस किचन। आज आप बनावीशू काळी द्राक्षनू एकदम रिफ्रेशिंग शरबत, जे आ उनाळानी गरमीओ में तमने गरमी थी राहत आपशे। अहीं आपणे घरे ज काळी द्राक्षनी सीरप बनावीशू अने तेने एक महीना सुधी तमे स्टोर करी शको छो अने ज्यारे पण तमने इच्छा थाय त्यारे आ काळी द्राक्षना शरबतनी मजा माणी शको छो। तो घरनू एकदम चोख्खू अने हेल्थी कही शकाय तेवू आ रिफ्रेशिंग समर ड्रिंक तमे आ उनाळामां जरूरथी ट्राय करजो, तमने ચોક્કસથી पसंद आवशे। तो रेसिपी बनावानी शुरुआत करिए ते पहेला मित्रों, जो हजी सुधी तमे मारी चेनल ने सब्सक्राइब नथी करी तो प्लीज तेने सब्सक्राइब करो अने बाजू में आपेला बेल आइकन पर क्लिक करो, जेथी मारा तमाम नवा वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे। अने जे लोकोए मारी चेनल ने सब्सक्राइब करी छे ते लोकोनो खूब खूब आभार। तो चालो आपणे आ काळी द्राक्षनुं शरबत कई रीते बनावुं तेनी रेसिपी जोई लईए। तो काळी द्राक्षना शरबत माटेनी सीरप बनावा माटे मैं अहींया 2 कप एटले के आशरे 350 ग्राम जेटली आ काळी द्राक्ष छे तेने एक पेन में लई लईए अने हवे आपणे तेमां 1 कप जेटलू पाणी उमेरवानुं छे अने गैस ऑन करीने आपणे आ काळी द्राक्षने पाणीमां 5 मिनिट सुधी उकाळवानी छे। वच्चे वच्चे आ रीते हलावता रहेवानुं छे। तो अहींया आशरे 3-4 मिनिट पछी तमे जोई शको छो कि द्राक्ष एकदम सॉफ्ट थवा लागी छे। तो आ रीते तमारे तेने थोड़ुं प्रेस करता रहेवानुं छे અને વધુ તેને 2-3 મિનિટ સુધી ઉકાળી લઈશું। તો અહીંયા ટોટલ 5 મિનિટ થઈ ગઈ છે અને આપણી દ્રાક્ષ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે। તો હવે આપણે મેશરની મદદથી તેને એકવાર મેશ કરી લઈશું। तो अहीं आपणी द्राक्ष मेश थई गई छे। हवे आपणे गैस बंद करी दईशुं अने तेने थोड़ुं ठंडू थवा दईए। हवे अहीं मैं एक वासल लीधुं छे, तेनी उपर आ रीते एक स्ट्रेनर एटले के गरणी मूकी दईशुं अने तेमां आ द्राक्षनुं मिश्रण आपणे उमेरी देवानुं छे अने बराबर दाबीने आ द्राक्षनो बधो ज्यूस आपणे નીતારી લેવાનો છે। તો અહીંયા આ કાળી દ્રાક્ષનો બધો જ્યુસ મેં નીતારી લીધો છે। હવે અહીંયા આપણે આજે ગાળેલો જ્યુસ છે તેમાંથી સીરપ બનાવવાની છે, તો તેની માટે ગેસ ઓન કરીશું અને સૌથી પહેલાં આપણે તેમાં 1/4 કપ જેટલી ખાંડ એડ કરીશું। તો આશરે આ 90 ગ્રામ જેટલી ખાંડ છે। ખાંડ એડ કર્યા પછી તેને મિક્સ કરી લઈએ। તો અહીંયા ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી એડ કરી શકો છો। તમારી દ્રાક્ષ કેવી ખાટી છે કે કેવી ગળી છે તેના ઉપર ડિપેન્ડ છે કે તમારે કેટલી ખાંડ એડ કરવી। અને હવે આપણે તેમાં 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું અને આ સીરપને આપણે 5 મિનિટ સુધી ઉકાળી લેવાની છે। તો અહીંયા આશરે 4-5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી કાળી દ્રાક્ષની સીરપ એકદમ સરસ રીતે ઉકળીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ સીરપને આપણે પૂરેપૂરી રીતે ઠંડી થવા દઈશું। તો જ્યારે આ સીરપ ઠંડી થઈ જાય ત્યારે કાચની કોઈ પણ આ રીતે કોરી અને ચોખ્ખી બોટલમાં તમારે તેને સ્ટોર કરી દેવાનું છે અને તમે આ સીરપને ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારે કાળી દ્રાક્ષનો શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે આ સીરપનો તમે યુઝ કરી શકો છો। તો શરબત માટેની સીરપ તો તૈયાર છે, હવે આપણે શરબતને સર્વ કરીએ। તેની માટે અહીંયા મેં એક સર્વિંગ ગ્લાસ લીધો છે અને અહીંયા એક બાઉલમાં મેં 1 ચમચી લીંબુનો રસ લીધો છે અને એક પ્લેટમાં મેં 1 ચમચી ખાંડ અને ચપટી મીઠું બંનેને મિક્સ કરીને લીધેલું છે। તો અહીંયા આપણે ગ્લાસને થોડું ડેકોરેટ કરીને ત્યારબાદ સર્વ કરીશું। તો સૌથી પહેલાં લીંબુના રસમાં આ રીતે ગ્લાસને ઊંધો ડીપ કરીશું અને ત્યારબાદ તેને ખાંડ અને મીઠાના મિશ્રણમાં આ રીતે ડીપ કરીશું, જેથી આ ગ્લાસ દેખાવમાં પણ સરસ લાગશે અને જ્યારે પણ તમે આ શરબતને પીશો ત્યારે ખાંડ અને મીઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો હવે આપણે શરબતને સર્વ કરીએ। તો સૌથી પહેલાં ગ્લાસમાં આપણે 4-5 આઈસ ક્યુબ એટલે કે બરફના ટુકડા એડ કરીશું। અને
અને હવે આપણે જે સિરપ બનાવીને રાખી છે તે અહીંયા હું 2 મોટા ચમચા એડ કરું છું। જો તમારે વધારે એડ કરવું હોય તો વધારે કરી શકો, પરંતુ 1 ગ્લાસ માટે 2 ચમચા સિરપ ઇનફ છે। હવે આપણે એમાં 1/4 ચમચી સંચળ પાવડર એડ કરીશું। હવે લાસ્ટમાં આપણે તેમાં ઠંડુ પાણી એડ કરીશું। એકવાર મિક્સ કરી લઈએ અને અહીંયા હું ગ્લાસમાં 1 લીંબુની સ્લાઈસ પણ લગાવી દઉં છું અને 2 થી 3 ફુદીનાના પત્તા તેની ઉપર ડેકોરેટ માટે મૂકી દઉં છું। તો ફ્રેન્ડ્સ, હવે એક જ વખત સિરપ બનાવો અને પછી જ્યારે પણ તમને મન થાય ત્યારે આ શરબતની તમે મજા માણો। તમને આ શરબત ચોક્કસથી પસંદ આવશે। તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારા રેસીપી વિડીયોની નીચે આપેલું લાઇકનું બટન ક્લિક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો। થેન્ક યુ।